નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ નવમાં ચેપ્ટર 8 છે જેમાં આપણે બંધારણના લક્ષણો છે તેના વિશે આપણે માહિતી છે વિદ્યાર્થી મિત્રો મેળવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, બંધારણના લક્ષણો એમાં આપણે આપણો ચોથો ટોપિક એટલે કે મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર છે તેના વિશે આપણે માહિતી મેળવી. અને આપણે જોયું હતું કે કેન્દ્ર અને રાજ્ય છે તેની વચ્ચે સત્તા છે, એની એક સ્પષ્ટ સત્તાની ટૂંકમાં સત્તાનું સ્પષ્ટ વિભાજન કરવામાં આવ્યું છે અને તેના માટે આપણી સરકાર છે એને ત્રણ યાદી છે એ બહાર પાડેલી છે. તો એ ત્રણ યાદી છે તેના વિશેની માહિતી છે એ આપણે આજે મેળવવાની છે. તો સૌથી પહેલાં છે કેન્દ્ર સંઘ યાદી. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો 97 જેટલા વિષય છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેમાં? તો કેન્દ્ર યાદીમાં, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા કોણ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો? કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા છે એ સંસદ ધરાવે છે. પછી સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રો કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. વિદ્યાર્થી મિત્રો, આપણો ભારત દેશ એ ખૂબ જ વિશાળ દેશ છે. એનું સંચાલન કરવું ખૂબ જ અઘરું છે. એટલા માટે આપણે કેન્દ્ર, રાજ્ય અને સંયુક્ત યાદી એવા પાર્ટમાં વિભાજન કરેલું છે કે જેમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમને કાયદો ઘડવાની સત્તા છે એ ધરાવે છે. સંરક્ષણ એટલે કે સુરક્ષા. પછી વિદેશી બાબતો, અણુશક્તિ છે એનું ઉત્પાદન કરવું, નાણું એટલે કે પૈસો, વીમો એટલે કે આપણી સુરક્ષા માટેનું, બેન્કિંગ એટલે જે આપણા બેંકના વ્યવહારો હોય એ, તાર ટપાલ અને રેલવે, ટૂંકમાં આટલી વસ્તુ છે. એનું સંચાલન કોના હાથમાં હોય છે વિદ્યાર્થી મિત્રો? તો એનું સંચાલન છે એ કેન્દ્ર સરકાર છે તેના હાથમાં હોય છે. હવે આપણું બીજું છે રાજ્યની યાદી. રાજ્યની યાદી છે તેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો? તો 66, જ્યારે કેન્દ્ર છે એમાં 97 વસ્તુનો સમાવેશ થયો છે. જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભા ધરાવે છે, ઉપર કાયદો ઘડવાની સત્તા છે એ સંસદ ધરાવે છે. જ્યારે રાજ્ય છે એમાં વિદ્યાર્થી મિત્રો કાયદો ઘડવાની સત્તા કોણ ધરાવે છે? તો ધારાસભા. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર, વાણિજ્યિક વિષયક સેવાઓનો સમાવેશ થાય છે. કુલ 66 વિષયો છે તેનો સમાવેશ છે એ રાજ્યની યાદી છે એમાં કરવામાં આવેલો છે. જેમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું તો કાયદો અને વ્યવસ્થા જાળવવી, શિક્ષણની સગવડતા પૂરી કરવી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે તેની રચના કરવી, પછી ખેડૂતોને કૃષિ, સિંચાઈ, પછી લોકોનું આરોગ્ય જાળવવું, જમીનની વહેંચણી, રાજ્યોના આંતરિક વેપાર વાણિજ્ય એના વિષયની સેવાઓ છે તેનો સમાવેશ છે એ વિદ્યાર્થી મિત્રો રાજ્યોની યાદી છે તેમાં કરવામાં આવે છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે તો રાજ્યની સંપત્તિ સાથે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે છે. વિદ્યાર્થી મિત્રો, કેન્દ્ર સરકાર છે તેને પણ કાયદો ઘડવાની છૂટ છે અને રાજ્ય સરકાર છે તેને પણ કાયદો ઘડવાની છૂટ છે. પરંતુ જો કેન્દ્ર છે એને એમ લાગે કે જે ધારાસભાએ કાયદો ઘડેલો છે એ કાયદો છે એ પડી ભાંગ્યો છે, એટલે કે ટૂંકમાં એ કાયદાનું પાલન થતું નથી, તો તે રાજ્યની સંમતિ લઈ અથવા રાજ્યની મરજી વિરુદ્ધ, એટલે કે રાજ્ય મંજૂરી ન આપે તો એની મરજી વિરુદ્ધ કેન્દ્ર છે
એ રાજ્યમાં પોતાના પોલીસ દળ છે એને મોકલી શકે છે. શું કરવા? સુરક્ષા માટે. હવે આપણો ત્રીજો પોઈન્ટ છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા વિષયોનો વિદ્યાર્થી મિત્રો? તો 47 વિષય છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. કેન્દ્રમાં કાયદો કોણ ઘડે છે? તો કેન્દ્રમાં કાયદો છે એ સંસદ ઘડે છે, જ્યારે રાજ્યમાં કાયદો છે એ ધારાસભા ઘડે છે. જ્યારે સંયુક્ત યાદી છે તેમાં કેન્દ્ર અને રાજ્ય છે એ બંને કાયદો ધરાવે છે. પરંતુ જ્યારે રાજ્યમાં કાયદાનો વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. જ્યારે રાજ્યમાં કોઈ પણ કાયદામાં વિવાદ કે સંઘર્ષ ઊભો થાય તો સૌથી ઊંચામાં ઊંચો ચડિયાતો કાયદો કેનો ગણાય છે? તો કેન્દ્રનો કાયદો છે એ ચડિયાતો ગણાય છે. આમ સમવાય તંત્રમાં કેન્દ્રની સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષક, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. સંયુક્ત યાદીમાં જે 47 જેટલા વિષયોનો સમાવેશ થાય છે એમાં વિદ્યાર્થી મિત્રો દીવાની અને ફોજદારી બાબતો છે, પછી લગ્ન, છૂટાછેડા અને ભરણ પોષણ, પછી શિક્ષણ છે, આર્થિક આયોજન છે અને વેપારી સંઘો છે, એ બધી સત્તાઓ છે તેનો સમાવેશ છે એ આપણે સંયુક્ત યાદી છે તેમાં કરી શકીએ છીએ. હવે આપણે એના પછીનો નેક્સ્ટ ટોપિક એટલે કે શેષ સત્તાઓ છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવીએ. તો વિદ્યાર્થી મિત્રો આપણે શેષ સત્તાઓ, જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. જે વિષય ટૂંકમાં સંઘ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે એમાં જેટલા વિષયો છે ટૂંકમાં કોઈ પણ બાબતમાં સત્તાની જ્યાં સ્પષ્ટ વહેંચણી ન થઈ હોય તે સત્તા છે એને આપણે શું કહીએ છીએ? શેષ સત્તાઓ કહીએ છીએ. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે કે સંસદ છે. ટૂંકમાં આ વધારાના વિષયો છે તેમાં કાંઈ પણ ફેરફાર કરવો હોય કે કોઈ પણ જાતના કાયદા ઘડવા હોય તો એની સત્તા કોની પાસે હોય છે? તો એની સત્તા કેન્દ્ર સરકાર પાસે હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. કયા સાધનોની? તો નાણાકીય સાધનો છે તેની પણ વહેંચણી છે એ કરવામાં આવેલી છે, જેથી કોઈને ગેરસમજ ઊભી ન થાય. આબકારી જકાત, આયાત નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો ધરાવતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવેલા છે. આબકારી જકાત એટલે કે સરકારને જે આપણે ટેક્સ આપીએ છીએ એ, પછી આયાત નિકાસ ઉપર જે ટેક્સ લેવામાં આવે છે એ, આવકવેરો છે એવી વધારે આવક ધરાવતી સત્તા છે એ કોને સોંપવામાં આવી છે? કેન્દ્ર સરકાર છે એને સોંપવામાં આવેલી છે. જ્યારે વેચાણવેરો એટલે કે આપણે કોઈ પણ વસ્તુનું વેચાણ કરીએ છીએ તેના ઉપર ટેક્સ, પછી મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી ઓછી આવકો ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. હવે તમને એમ થાય કે મનોરંજન વેરો, તો વિદ્યાર્થી મિત્રો આપણે સાતમ આઠમના જે કાંઈ ધાર્મિક મનોરંજનના જે પ્રોગ્રામો થાય છે એના ઉપર સરકાર છે એ મનોરંજન વેરો રહે છે. પછી મહેસૂલ છે અને શિક્ષણ વેરો છે એવી ઓછી આવક ધરાવતા રાજ્યો છે એ કોને ફાળવવામાં આવે છે? સાધનો એ રાજ્યને ફાળવવામાં આવે છે. તેથી રાજ્યોને કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. ગ્રાન્ટ એટલે કે પૈસા. ટૂંકમાં જ્યારે રાજ્યને પૈસાની જરૂર પડે તો એના માટે આપણે કેન્દ્ર પાસે આધાર રાખવો પડે છે. શું કરવા? કારણ કે કેન્દ્ર સરકાર છે એને આપણે વધુ આવક ધરાવતા
સાધનો છે એ ફાળવેલા છે, જ્યારે રાજ્ય સરકાર છે એને આપણે ઓછી આવક ધરાવતા સાધનો છે એ ફાળવેલા છે. એટલે જ્યારે રાજ્ય સરકારને નાણાંની કટોકટી ઊભી થાય ત્યારે તેણે કેન્દ્ર સરકાર છે તેના પાસેથી નાણાંની સહાય છે એ માગવી પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મજબૂત સમવાય તંત્ર છે તેના પેટા પ્રકારો છે તેના વિશે આપણે માહિતી છે એ મેળવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજના હોમવર્કમાં તમારી આ શેષ સત્તાઓ છે તે ટોપિક લખી અને બતાવવાનો છે.